કમબેક સમાચારોમાં આગળ વાત કરીએ. રાજકોટ પોલીસ પર લાગેલા આરોપો બાદ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. મોડી સાંજ સુધીમાં તાલીમ ડીસીપી વિકાસ સહાય રિપોર્ટ સોંપે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પોલીસ પર લાગેલા આરોપને લઈને કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવાડનું નિવેદન સામે આવ્યું છે. એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે. ધર્મેશ, જે પણ પ્રકારે હાલ આરોપો લાગેલા હતા અને ત્યારબાદ હવે તપાસનો પણ ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને તેના જ ઉપર કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવાડાએ પણ નિવેદન આપ્યું છે. સ્નેહા, રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીકે ગઢવી અને સ્ટાફ જે પીએસઆઈ છે એની સામે જે વસૂલી કાંડનો કથિત આક્ષેપ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે કર્યો અને ઠેઠ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચ્યા પછી ગુજરાતના જે પોલીસ વડા છે એ ડીજીપી વિકાસ સહાયને તપાસ સોંપી છે. વિકાસ સહાયે ફરિયાદીના નિવેદનો પણ લીધા છે, અરજદાર જેને આક્ષેપ કર્યો છે. પરંતુ થોડીક તપાસમાં વિલંબ થતા અત્યારે આપણી સાથે કોંગ્રેસના પ્રદેશ નેતા ડોક્ટર હેમાંગ વસાવડા છે. હેમાંગભાઈને જ પૂછશું. હેમાંગભાઈ, આખો મામલો છેલ્લા 3 દિવસથી જે ચાલી રહ્યો છે સમગ્ર ગુજરાતના પોલીસ તંત્ર માટે એક મહત્વની જેને કહેવાય ચર્ચારૂપ બન્યો છે, તે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ગૃહમંત્રીને એક કાગળ લખ્યો જેના ટેકામાં રાજ્યસભાના સભ્ય પણ આવ્યા અને હાલના ભારતીય જનતા પાર્ટી સરકારના મંત્રીએ પણ આ સુરમાં સુર પુરાવ્યો. આ બધું હોવા છતાં ક્રિમિનલ ડીલે કરીને સરકારે આજ સુધી કોઈ પગલા લીધા નથી. જે લોકો સામે ફરિયાદ છે તમામ લોકો હજી એમની ઓફિસમાં એ જ હોદ્દા ઉપર કાર્યરત છે. જ્યારે ધારાસભ્ય સંસદ સભ્ય જેવી વ્યક્તિઓ એમના જ પક્ષની ફરિયાદ કરતી હોય ત્યારે બદલી જેટલું સ્ટેપ કે રજા ઉપર ઉતારવાનું પગલું પણ હોમ મિનિસ્ટરે લીધું નથી અને બધા જ અધિકારીઓએ એને એ હોદ્દા ઉપર એ જ સ્થળે કામ કરી રહ્યા છે ત્યારે ઘણા બધા પુરાવાઓનો નાશ થયો હોય એવું બને, સાક્ષીઓને ડરાવ્યા હોય ધમકાવ્યા હોય એવું બને, આ તમામ વસ્તુ શક્ય છે. અને આને લીધે જ એક ગુજરાતની પ્રજાના મનમાં શંકા દ્રઢ થઈ છે કે આ જે પાપ ઉતર્યું છે આખા ગુજરાતમાં પોલીસના તોડકાંડો ધીરે ધીરે સામે આવી રહ્યા છે એનું તમામ મૂળ સરકારમાં છે અને કમલમમાં છે. જો આરોગ્ય ભાઈ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી રાજકોટના કમિશનરને પ્રોટેક્ટ ના કરતા હોય તો આટલા દિવસ સુધી માત્ર રજા ઉપર ઉતારવાનું કે ટ્રાન્સફર કરવાનું પગલું કેમ ન લેવાનું એ ગુજરાતની જનતા જાણવા માગે છે. અને વિકાસ સહાય જે તપાસ કરી રહ્યા છે એ એક કેસ પૂરતી છે. જેટલી ફરિયાદો આવતી જાય છે, રોજ રોજ નવી ફરિયાદો આવે છે, એ તમામ ફરિયાદો પણ તપાસમાં સાંકળવામાં આવે અને રાજકોટ શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં થયેલી તમામ ફરિયાદો એ રિવ્યુ કરવામાં આવે અને જો ફરીથી આ બધી જ ફરિયાદો રિવ્યુ કરવામાં આવશે તો આવા ઘણા બધા કાંડ બહાર આવશે. ડોક્ટર વસાવડા, ખાસ કરીને આ જે ફરિયાદ થઈ તોડકાંડની પછી ફરિયાદો વધતી જાય છે, વિપક્ષ 2 દિવસથી દેખાવ કરે છે, અટકાયત કરે છે, કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે? નહીં, કોંગ્રેસનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે. સત્તામાં હતા ત્યારે પણ અને નથી ત્યારે પણ કે આ જાતનો પોલીસ ખાતાનો ભ્રષ્ટાચાર ચલાવી શકાય નહીં. દેશના રાજ્યમાં નાનામાં નાના માનવીને પણ ન્યાય અને સુરક્ષાનો અનુભવ થાય એને માટે સરકાર કટિબદ્ધ હોવી જોઈએ. ટકાવારી, તોડકાંડ આ બધામાં જે પોલીસ ઇન્વોલ્વ થઈ ગઈ અને કદાચ સૌથી વધુ ગેંગ જે કહેવાય ઓર્ગેનાઇઝ ગેંગ એ ખાખી થઈ ગઈ એ આ દેશ માટે કાળો સમય છે. નાનો માણસ ન્યાય માટે ક્યાં જશે, કઈ રીતે એની વાત સંભળાશે? એણે તો એની ઉપર જે જુલમ થાય એ સહન કરીને જીવવાનું છે એવો સ્પષ્ટ સંદેશો આ તોડકાંડ પછી લોકો સુધી પહોંચવા માંડ્યો છે. રાજકોટના પોલીસની છાપમાં એક ઉંજાનો વેપારીને પણ એક વાત આવી છે બહાર, એણે પણ ત્યાં ડીજીપીને ફરિયાદ કરી, શું કહેશો? એક કરતા વધારે ફરિયાદો બહાર આવવા
मंडी छे, लोको अमारो संपर्क करी रहा छे, अने अमारी पासे पण फरियादो आवा मंडी छे के अहींया पोलीसे तोड़ कर्यो, अहीं अमने बेदी पूरी राख्या, मारीने चेक लखावी लीधा, कोईनी पासेथी पोलीसे फरियाद पाछी खेचावी, एटले एकदम वरवु रूप खाखीनू, कदाच हूँ एटलू कहीश के बीभत्स रूप गुजरातनी प्रजा जोई रही छे। अने गोविंदभाई पटेलना पत्र पछी घणा लोकोनी बहार आववानी हिम्मत थई छे, अने आवा डझन बन केसो आवता दिवसोमां आवशे। मारी फरीथी मागणी छे के राजकोटनी अंदर लेन्ड ग्रेबिंगना थयेला तमाम केसो अने अरजीओ फरीथी रिव्यू करवामां आवे, कारण के क्यांक पैसा लईने फरियाद नोंधाणी नथी, क्यांक पैसा लईने खोटी फरियाद नोंधाणी छे, અને ક્યાંક બારોબાર તોડ કરીને પોલીસે પૈસા લઈને ફેંસલો કરી નાખ્યો છે। એટલે આજ દિન સુધી થયેલી લેન્ડ ગ્રેબિંગની તમામ ફરિયાદો રિવ્યુ કરવામાં આવે, જે અરજીઓ પેન્ડિંગ છે જેમાં છેતરપિંડીના કેસ છે, ચીટિંગની આર્થિક જે સંડોવણીના કેસ છે, એ તમામ પણ રિવ્યુ કરવામાં આવે તો જ ગુજરાતની પ્રજાને સંતોષ થશે। બાકી ચોક્કસ ગુજરાતની પ્રજા માનશે કે ઘીના ઠામમાં ઘી પડી ગયું, અને આ ભાગ બટાઈ ઠેઠ સરકાર સુધી હતી, કમલમ સુધી હતી। ચોક્કસ તો આ હતા ડોક્ટર હેમાંગ વસાવડા, તેઓએ કીધું કે જે ગુજરાત રાજકોટનો જે તોડકાંડ છે એને કારણે ગુજરાત સરકાર અને પોલીસ ઉપર એક લાંછન રૂપ છે, તપાસનો રિપોર્ટ તાત્કાલિક આવવો જોઈએ, અધિકારી સામે પગલાં લેવા જોઈએ, અને લેન્ડ ગ્રેબિંગના જેટલા કિસ્સા છે એની પણ તપાસ થવી જોઈએ, અને આ બાબતે તટસ્થ તપાસ નહીં કરે તો સરકાર ઉપર પણ આની એક અસર ઊંધી જાય એવી શક્યતા પણ તેમણે દર્શાવી છે। જી દરમેશ, જોડાવા બદલ આભાર।